એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારતીય વાયુસેના દ્વારા આજે નલિયા ખાતે સૌ પ્રથમ અલ્ટ્રા મેરેથોન યોજાઈ. એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાએ એક અનોખી પહેલ કરી છે. ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા આજે સૌ પ્રથમ અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરાયું છે. ભારતીય વાયુસેના દ્વારા 14 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2020 દરમિયાન નલિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર તેની પ્રથમ ઇન્ટર કમાન્ડ અલ્ટ્રા મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અનુક્રમે 75 કિમી, 100 કિમી અને 160 કિમીની 3 શ્રેણીઓ રાખવામાં આવી છે. એર હેડક્વાર્ટર IAFના વિવિધ કમાન્ડ અને ભારતીય કોસ્ટગાર્ડના જવાનો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા યોજવાનો મૂળ ઉદ્દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને અનુલક્ષીને સશસ્ત્ર દળો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને સમાજમાં સુસંગતતા લાવવાનો છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી વાયુસેનાના યોદ્ધાને તેમની સહનશક્તિની કસોટી કરવાની તક મળે છે અને IAFનો જુસ્સો બતાવી શકે છે. આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ 75 કિમી 12 કલાકમાં, 100 કિમી 24 કલાકમાં અને 160 કિમી અંતર 36 કલાકમાં પૂરું કરવાનું છે. આવી જોરદાર સહનશક્તિની જરૂર હોય તેવી રમતોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોને આકરી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક મજબૂતી સામે પડકારોનો સામનો કરવો પડે છે. નલિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર ઇજે એન્થોની VSMએ આજે અલ્ટ્રા મેરેથોનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેક્ટરીથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના મનોરમ્ય વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. ભરતભાઈ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? કઈ દિશામાં કાર્યક્રમ? હા, આજે 14 ફેબ્રુઆરીના દિવસે નલિયા એરફોર્સ દ્વારા અલ્ટ્રા મેરેથોન રેસનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું. અમે ખૂબ એ લોકોના આભારી છીએ કે અમારા એરિયાની અંદર ભારત સોલ્ટ આર્ચિન ગ્રુપની અંદર એ લોકોએ અમારું લોકેશન પસંદ કરી અને ઓલ ઓવર એરફોર્સ વિંગે અહીંયા પાર્ટિસિપેટ કરીને મેરેથોન રેસ કરી અને અમારા જે એરિયાનો એ લોકોએ લાભ લીધો એના માટે અમે બધા ખૂબ એ લોકોના આભારી છીએ. આર્ચિન ગ્રુપ એ લોકોનું ખૂબ ખૂબ અભિવાદન કરે છે અને આવો સરસ મોકો અમને જે મળ્યો એ બદલ અમે બધા ખુશ છીએ.